નમસ્તે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર ડિજિટલ ક્લાસ. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે હવે આપણે ડાયલોગ રાઇટિંગ શરૂ કરવાનું છે. અને મિત્રો, ડાયલોગ રાઇટિંગ આપણે શરૂ કરવું હોય તો એના અમુક નિયમો હોય. તો લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે બે નિયમો જોયા હતા. આજે મિત્રો આપણે જોશું નિયમ નંબર 3. ઓકે મિત્રો, શું છે નિયમ નંબર 3? જો વાક્યમાં કોઈ એક વ્યક્તિ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે અથવા તો કોઈ એક વ્યક્તિ પ્રશ્ન પૂછે, હું એમ કહું કેમ છો, મેં શું કર્યું, તમને પ્રશ્ન પૂછ્યો, તમે શું કરશો, એનો જવાબ આપશો, મજામાં છું. તો જો શું છે, કંઈક વાત એવી જ છે. જો વાક્યમાં કોઈ એક વ્યક્તિ દ્વારા પ્રશ્ન પૂછે અથવા તો પ્રશ્ન પૂછવામાં આવે અને બીજો વ્યક્તિ તેનો જવાબ આપે, ઓકે, તો શું કરશું? તો મિત્રો ટોલ ને બદલે રિપ્લેક્ટ મૂકશું. ઓકે, જોઈએ મિત્રો કઈ રીતે ધ્યાન રાખજો. ઓકે, પેલો પ્રશ્ન છે, રામ સે ટુ શ્યામ, વોટ આર યુ વોચિંગ? હવે મિત્રો ઇન્ટ્રોગેટિવ છે, તો આપણને બધાને ખબર છે, સાંભળનારની પહેલા આસ્ક મૂકશું અને સાંભળનારની પછી ઇફ અથવા તો ડબલ્યુ એચ મૂકશું. ચાલો જોઈએ, રામ આસ્ક ધ શ્યામ, ડબલ્યુ એચ નું ડબલ્યુ એચ મૂકશું મિત્રો, વોટ આર યુ વોચિંગ નું હી વોઝ વોચિંગ, હી વોઝ વોચિંગ. મિત્રો મેં સીધો જવાબ દેખવા તમને બનાવતા ફાવે છે, આમ આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, બહુ સારી રીતના શીખી ગયા છીએ. ઓકે, વોટ હી વોઝ વોચિંગ. ઓકે મિત્રો, તું શું જોઈ રહ્યો છો? રામે શ્યામને પૂછ્યું, તું શું જોઈ રહ્યો છો? હવે શું કર્યું મિત્રો, રામે પ્રશ્ન પૂછ્યો અને બીજો વ્યક્તિ તેનો જવાબ આપે, એટલે કે શ્યામ અહીંયા જવાબ આપે છે. શું જવાબ આપે છે? આઈ એમ વોચિંગ થ્રી ઇડિયટ મૂવી. ઓકે, તો બીજો વ્યક્તિ તેનો જવાબ આપતો હોય ત્યારે શું કરશું? હવે જો મિત્રો, શ્યામ સે ટુ રામ, આઈ એમ વોચિંગ થ્રી ઇડિયટ મૂવી. હવે જો મિત્રો, આ વાક્ય છે અસર્ટિવ છે, હકાર છે, એટલે તમને બધાને ખબર છે સાંભળનારની પહેલા શું આપણે મૂકશું, તો કે ટોલ્ડ. પણ મિત્રો ભલે વાક્ય અસર્ટિવ છે, અહીંયા શું આપે છે શ્યામ રામને, તો કે શ્યામ રામને અહીં જવાબ આપે છે. તો જવાબ આપતો એટલે શું આવશે મિત્રો, રિપ્લાય ટુ, એટલે રિપ્લાય કરે છે ને મિત્રો, એટલે આવશે રિપ્લાય ટુ. ટોલ્ડ નહીં આવે, શું આવશે મિત્રો, રિપ્લાય ટુ. ઓકે, આ તો મિત્રો મજા છે, એરો રાઇટિંગ ના તમને નિયમ આવડશે મિત્રો, તો તમારે રિયલી ચાર માંથી ચાર આવી જશે. છોકરાઓ છે ને મહેનત પૂરેપૂરી કરે છે, 90% મહેનત કરે છે, પણ આ 5% ના નિયમો છે ને મિત્રો ઈ નથી વાંચતા. ઓકે મિત્રો, ચાલો તો જવાબ આપે છે શ્યામ, એનો તો શું આવશે મિત્રો, શ્યામ. ટોલ્ડ ને મૂકી પર શું મૂકશું, ટોલ્ડ ને બદલે રિપ્લાય ટુ. શું કામ રિપ્લાય ટુ, કે આ ભાઈ એનો જવાબ આપે છે. પણ જો વાક્ય એમને માપેલું હોત, ઉપરનું વાક્ય માની હશે જ નહીં, પ્રશ્ન ત્યાં હોત કે રામ, સોરી શ્યામ સે ટુ રામ, આઈ એમ વોચિંગ થ્રી ઇડિયટ મૂવી, વાક્ય આટલું જ એકું હોત, ઉપરનું નથી, તો આ શું બને, અસર્ટિવ વાક્ય બને. તો શું મૂકો તમે, રામ શ્યામ ટોલ રામ, પછી જે બનાવે એ રીતના. પણ મિત્રો અહીંયા શું આપે છે શ્યામ, તો કે શ્યામ રામે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપે છે. અને પરીક્ષાના બધા પ્રકરણ મિત્રો આ જ વસ્તુ હોય, કે બે વ્યક્તિઓ વચ્ચે તમને વાતચીત આપેલી હોય તો એક વ્યક્તિ પ્રશ્ન પૂછતો જ હોય, બીજો જવાબ આપતો જ હોય, એટલે ઓબ્વિયસ છે મિત્રો આ જે રૂલ છે. ઓકે, હું સ્ટાર કરું છું મોસ્ટ ટાઈમ બી આ નિયમ યાદ રાખવાનો છે. ઓકે ચાલો, તો શ્યામ નો જવાબ આપે છે, શું છે મિત્રો, રિપ્લાઈડ ટુ, શ્યામ રિપ્લાઈડ ટુ. ઓકે, કોણ છે આને કોણ રિપ્લાય કરે છે, રામ ને. ઓકે મિત્રો, રામ. હવે આપણે ધેટ મૂકશું, જો જનરલી શું આવે, તો કે ટોલ્ડ, પણ આ ટોલ્ડ નહીં મૂકીએ, શું કામ, નિયમ છે કે જવાબ આપે ત્યારે શું મૂકશું, રિપ્લાય ટુ. ઓકે, ટોલ્ડ નહીં આવે, શું હશે, રિપ્લાય ટુ હશે, શ્યામ રિપ્લાય ટુ રામ ધેટ I was watching 3D movie. Now, you know, he was watching 3 idiot movie. Okay? આ શું કામ હી આવ્યું, શું કામ વોઝ આવ્યું, બધાને ખબર છે, એટલે આપણે સમય બગાડશું નહીં. ઓકે મિત્રો, તો આ એક નિયમ છે. બીજો મિત્રો નિયમ જોઈએ, જો વ્યક્તિ જવાબ ટૂંકમાં આપે, માની લ્યો મિત્રો રામે શ્યામને પૂછ્યું કે તું શું જોઈ રહ્યો છો, તો જો શ્યામે જવાબ શું આપ્યો, આઈ એમ વોચિંગ થ્રી ઇડિયટ મૂવી, હું થ્રી ઇડિયટ મૂવી જોઈ રહ્યો છું. પણ જવાબ ટૂંકમાં આપે, સપોઝ રામે પૂછ્યું શ્યામને, તું શું જોઈ રહ્યો છો, થ્રી ઇડિયટ મૂવી, જવાબ શું આપ્યો, ટૂંકમાં થ્રી ઇડિયટ મૂવી. ઓકે, તો શું કરવું, જો વ્યક્તિ જવાબ ટૂંકમાં આપે, ઓકે, તો શું કરવું? તો મિત્રો જ્યારે આપણે એનો ઇનડાયરેક્ટ બનાવશું ત્યારે શું ધ્યાનમાં રાખવાનું, તો ઉપરના વાક્યને સંદર્ભમાં લઈને જવાબ સંપૂર્ણ લખો. મિત્રો આ વાક્યને પ્રેક્ટિસ કરીશ, પછી તમને નિયમ સમજાશે. ઓકે ચાલો જોઈએ કઈ રીતના.
રામ સેતુ શ્યામ ભૂટાની વોચ છે એટલે ઉપર મુજબ જ છે એ જ વાક્ય ચાલો લખી નાખીએ આપણે આસ્ક્ડ શ્યામ વોચ હી વોઝ વોચિંગ ઓકે રામે શ્યામને પૂછ્યું કે તું શું જોઈ રહ્યો છો હવે શ્યામ જવાબ આપે છે શ્યામ શ્યામ સેતુ નામ ત્રિવેદી કોઈ જવાબ આપે છે જવાબ આપી દે ગુજરાત રાખવાનું મેં શાંત તો રિપ્લાય તો હોય તો આપણે મૂકી દેશું ચાલો રામ રિપ્લાય સોરી માફ કરજો શ્યામ આવશે ફ્રેન્ડ્સ ઓકે શ્યામ રિપ્લાય ટુ રામ હેડો જો મિત્રો અહીંયા ટૂંકમાં જવાબ છે ઓકે જો વ્યક્તિ દ્વારા જવાબ ટૂંકમાં આપવામાં આવે અથવા તો જો વ્યક્તિ જવાબ ટૂંકમાં આપે તો શું કરવાનું ઉપરનો વાક્યને સંદર્ભ લેવું હવે મિત્રો ઉપરનું વાક્ય એટલે કયું તો કે આ કઈ નહીં પણ આને આ વાક્યમાં જે પ્રશ્નમાં હોય ને આને ઉપરનું વાક્ય કહેવાય ઓકે તો આને આપણે સંદર્ભમાં લેશું ઓકે આ જે હોય ને બોટ પછીનું વાક્ય અથવા તો સંયોજક પછીનું વાક્ય એને સંદર્ભમાં લઈ લેવાનું ઓકે તો સંદર્ભમાં શું લઈ લેશું આપણે હી વોઝ વોચિંગ થ્રી ઇડિયટ મૂવી સીધે સીધું થ્રી ઇડિયટ મૂવી લખવાનું નહીં હું કરશો ઉપરના વાક્યને સંદર્ભમાં લેશું શું છે સંદર્ભમાં લખીને ન આવતા વાક્ય ખોટું પડશે આપણે આ કેવું વાક્ય કમ્પ્લીટ લખવું પડશે ઓકે નિયમ છે એમ છે ઓકે મિત્રો ચાલો હવે આપણે જોશું નેક્સ્ટ રોલ આપણે જોશું ઇમ્પોર્ટન્ટ બીજા અન્ય નિયમો ઓકે મિત્રો શું કહે છે નેક્સ્ટ રૂલ રૂલ નંબર 5 આપણે એવું કહે છે કે જો જવાબ યસ કે નો માં આપવામાં આવે યાદ કરો મિત્રો મારો લાસ્ટ લેક્ચર એમાં મેં તમને સપ્ટેમ્બર મહિનાનું પેપર લખાવેલું હતું એમાં યાદ કરો નીતિન અને એના મમ્મી વચ્ચેની વાતચીત હતી એમાં એના મમ્મીને પોતે કહે છે યસ મોમ યાદ કરો જબ દે નિયમ તમને પેપરમાં કામ આવશે ફ્રેન્ડ્સ ઓકે તો જો યસ વાળો નિયમ અહીંયા કામ આવશે જો જવાબ યસ કે નો માં આપવામાં આવે તો શું કરવું તો મિત્રો જ્યારે તમને યસ હોય ને ત્યાં શું કરવાનું તો કે ત્યાં તમારે યસ એટલે શું કે પોઝિટિવ વાત કરે છે નો એટલે નેગેટિવ વાત કરે છે એટલું યાદ રાખો તો શું આવશે રિપ્લાય જો યસ હોય તો પોઝિટિવલી ટુ મૂકવાનું શું મૂકવાનું રિપ્લાય પોઝિટિવલી ટુ મૂકવાનું અને જો નો હોય તો શું કરશો રિપ્લાય નેગેટિવલી ટુ મૂકવાનું ક્યાં તો કે સાંભળનાર પહેલા ક્યાં સાંભળનાર પહેલા જો આપણે જોઈએ રામ સેડ ટુ શ્યામ યસ ઓકે ચાલો તો યસ છે એટલે તમને સીધું મગજમાં ડેટ થવો જોઈએ કે સાહેબે વાત કહી દીધી યસ એટલે રિપ્લાય પોઝિટિવલી ટુ તો શું આવશે રામ રિપ્લાય પોઝિટિવલી ટુ પણ જે હામે તો કે શ્યામ સાહેબ યસ લખવાનું ના ભાઈ નો લખતા નથી લખવાનું ઓકે યસ નું તો આપણે આ કરીએ છીએ ને રિપ્લાય પોઝિટિવલી ટુ ઓકે નો વાળું જોઈએ તો રામ સેડ ટુ શ્યામ નો છે સોરી માફ કરો આઈ માય મિસ્ટેક ફ્રેન્ડ્સ ઓકે રામ સેડ ટુ શ્યામ નો હવે મિત્રો નો એટલે શું નો એટલે શું તો કે જવાબ છે નેગેટિવ આપે છે રાઈટ ચાલો તો શું આવશે રામ રિપ્લાય નેગેટિવલી ટુ ઓકે ફ્રેન્ડ્સ જુઓ સિમ્પલી યાદ રાખવાનું કે યસ હોય તો રિપ્લાય પોઝિટિવલી ટુ મૂકવાનું ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ તમે ટુ મૂકવાનું ભૂલી જશો ટુ ખાસ લખવાનું છે અને જો નો હોય તો રિપ્લાય નેગેટિવલી ટુ ઓકે પછી ખાસ યાદ એ રાખજો મિત્રો પાછળ યસ કે નો મૂકતા નો ન મૂકતા એ તમે ભૂલ કરશો યસ ઇઝ ઇક્વલ ટુ રિપ્લાય પોઝિટિવલી ટુ નો ઇઝ ઇક્વલ ટુ રિપ્લાય નેગેટિવલી ટુ પાછળ યસ કે નો મૂકવાની જરૂરિયાત નથી આ થઈ ગયો આપણો નિયમ પૂછાય જ ગયો તો ક્યાં પૂછાણો તો આ નિયમ સપ્ટેમ્બર ના પેપર માં એ તમને લખી દઉં ઓકે ખાસ ધ્યાન રાખજો ઓકે નેક્સ્ટ નિયમ શું છે મિત્રો જો વાક્યમાં આપણે કોઈને બાય બાય કહેતા હોય તમે ગુડ બાય કયો બાય બાય કયો સી યુ કયો રાઈટ
તો શું કરવાનું? તો એવા શબ્દને દૂર કરવાનું અને શું કરવાનું મિત્રો? સાંભળનારની પહેલા મૂકવાનું બીએટી બેન. ચાલો જોઈએ શું છે. રામ સેતુ શ્યામ ભાઈ ભાઈ આપણે શું કરશું મિત્રો? ભાઈ ભાઈ નું બેન કરશું. ઓકે સર, યાદ ન રહે તો શું કરવાનું? હવે બાઈ માં પણ બી કોમન, બેડ માં પણ બી કોમન. ક્લિયર? જો બાઈ માં પણ બી કોમન, બેડ માં પણ બી કોમન, એ રીતના આપણે યાદ રાખશું. ઓકે ચાલો, તો શું આવશે? રામ બેડ કોણ છે? અમે શ્યામ પૂરું, પછી આ ભાઈ ભાઈ લખવા ન જતા. ઓકે, એની બદલે આપણે શું મૂકવાનું છે? બી એ ડી, રાઈટ? તો પેલો નિયમ શું જોયો આપણે મિત્રો? શું? તો કે યસ હોય તો રિપ્લાય પોઝિટિવલી ટુ, નો હોય તો રિપ્લાય નેગેટિવલી ટુ. અને આમાં શું કર્યું મિત્રો? બાય બાય, ગુડ બાય, સી યુ, તો શું કરશો આપણે? બી એ ડી ધેન. ઓકે, પછીનો નિયમ મિત્રો, જો વાક્યમાં ઓકે, ઓલ રાઈટ નથી, ઓકે આમ કરવું છે, યસ ઓકે ઓલ રાઈટ, તો તમે શું કરો છો? કોઈક વ્યક્તિ સાથે તમે મિત્રો અગ્રી થાવ છો, સહમત થાવ છો. ઓકે, તો આમાં શેનો ભાવ હોય આવા બધા વાક્યોમાં? ઓકે ઓલ રાઈટ, એમાં તો કે એમાં અગ્રીડ નો ભાવ હોય. તો શું કરશું આપણે મિત્રો? અગ્રીડ વિથ મૂકશું. ક્યાં? તો કે સામરનામી પહેલા. જો રામ સેતુ શ્યામ, ઓકે તો શું આવશે? રામ અગ્રીડ વિથ, ખાસ ધ્યાન રાખજો મિત્રો, વિથ લખવાનું ના ભૂલતા. રામ અગ્રીડ વિથ શ્યામ. ઓકે મિત્રો, ચાલો છેલ્લા આપણા એક થી બે નિયમો બાકી છે, એ આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ છેલ્લા અને આખરી બે નિયમો. ઇમ્પોર્ટન્ટ નથી એટલા બધા, પણ મિત્રો જો પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણે રિસ્ક લેવું નથી. ઓકે મિત્રો, શું કહે છે નેક્સ્ટ રૂલ? ઓકે, જો વાક્યમાં સોરી, આઈ એમ સોરી, ઓકે આ શું બતાવે છે મિત્રો? આપણે કોઈને સોરી કહીએ તમે શું બતાવો છો? તો કે તમને મિત્રો પસ્તાવો થયો છે. પસ્તાવાને ઇંગ્લિશમાં શું કહે? રિગ્રેટર અથવા રિપેન્ટે કહેવાય, પણ આ રિગ્રેટ વધારે શબ્દ સ્યુટ કરશે. ઓકે, તમને શું થયેલું છે મિત્રો? તમને દુઃખ થયેલું છે, તમને એનો રિગ્રેટ થયેલું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જો વાક્યમાં સોરી, આઈ એમ સોરી જેવા શબ્દો હોય તો શું કરવાનું? તેને મિત્રો દૂર કરી નાખવાના. અને સાંભળનાર પછી ક્યાં મિત્રો? સાંભળનાર પહેલા નહીં, સાંભળનાર પછી શું મૂકી દેવાનું? વિથ રિગ્રેટ ધેટ. ઓકે, રિગ્રેટ એટલે સોરી, શું મૂકી દેવાનું? વિથ રિગ્રેટ ધેટ. ચાલો મિત્રો જોઈએ. માનસી સેટ ટુ ધ ટીચર, સોરી આઈ હેવ નોટ કમ્પ્લીટેડ માય હોમવર્ક. મિત્રો સોરી શબ્દ આવ્યો એટલે સીધું જો આપણને નિયમ ખબર હશે ને તો પરીક્ષામાં મિત્રો ઓળખ્યા નહીં લાગે. ઓકે ચાલો મિત્રો બનાવીએ જવાબનો. માનસી, ઓકે મિત્રો કયું વાક્ય છે? સિમ્પલ તમે જો તો અસર્ટિવ વાક્ય છે, હકાર છે, એટલે હું શું ટોલ. માનસી ટોલ ધ ટીચર. જો મિત્રો સોરી નો શું નિયમ છે? શું નિયમ છે? સોરી કે આઈ એમ સોરી હોય તો શું કરશું? સાંભળનાર પછી, અહીં સાંભળનાર કોણ છે? ધ ટીચર. સાંભળનાર પછી શું મૂકશું? વિથ રિગ્રેટ ધેટ. આપણે શું મૂકશું અહીંયા સોરી ની બદલે? વિથ રિગ્રેટ ધેટ. આટલું ઉભાઈ ગયું. હવે આ તો નિયમ પ્રમાણે કરવાનું. આઈ નું શું થાય? સી, કારણ કે માણસ ની વાત થાય છે. સી હેવ હેઝ નો હેડ. સી હેડ નોટ કમ્પ્લીટેડ માય નું હર છોકરી છે એમને કમ્પ્લીટેડ હર હોમવર્ક. ઓકે મિત્રો, તો આપણે શું લેવું? જ્યાં તમને સોરી દેખાય ત્યાં શું લખવાનું? વિથ રિગ્રેટ ધેટ. ચાલો મિત્રો એના પછીનો નિયમ, છેલ્લો નિયમ. જો વાક્યમાં તમને સર છે, મેડમ છે, મહારાજા છે, હી ઝાઇનસ છે. મિત્રો આ સર ને મેડમ એનો મતલબ શું થાય? તમે કોકને રિસ્પેક્ટ આપો છો. શું આપો છો? રિસ્પેક્ટ આપો છો. ઓકે, તો તમને જો સર, મેડમ, મેમ, આપણે મેમ બોલીએ છીએ ને, આપણે આમ લખીએ છીએ મેમ, ગુડ મોર્નિંગ મેમ, યા મેમ, ખોટું છે મિત્રો, મેમ આમ લખાય, હંમેશા યાદ રાખજો બરાબર. ચાલો તો સર, મેડમ, મેમ, મહારાજા, હિઝ હાઈનેસ જેવા શબ્દ હોય તો શું મૂકવાનું? રિસ્પેક્ટ આપો છો એટલે વિથ રિસ્પેક્ટ ધેટ મૂકશું. અને મિત્રો પ્રેમની વાત હોય, ડિયર હોય, સ્વીટ હાર્ટ હોય, માય લવ હોય, ડાર્લિંગ હોય, ઓકે જનરલી મિત્રો એનો પતિ પત્ની ની વાત થતી હોય, બાપ દીકરી ની વાત થતી હોય, ભાઈ ભાઈ ની વાત થતી હોય, કદાચ બે નું કન્વર્સેશન તમને પરીક્ષામાં પૂછી નાખે. ઓકે, અને કદાચ પપ્પા છે પોતાની દીકરીને કહેતા હોય કે માય ડિયર ડોટર. ઓકે, તો ડિયર શબ્દ આવે તો મિત્રો તમને જો આ નિયમ ખબર હશે ને કે ભાઈ ડિયર હોય, સ્વીટહાર્ટ હોય, માય લવ હોય, ડાર્લિંગ હોય, આ બધા શબ્દ હોય તો શું કરવાનું? વિથ લવ ધેટ, કારણ કે મિત્રો એ પ્રેમ બતાવે છે. અને સર હોય, મેડમ હોય, મહારાજા હોય, આ બધું શું બતાવે છે મિત્રો? એક પ્રકારનો રિસ્પેક્ટ બતાવે છે. તો મિત્રો રિસ્પેક્ટ બતાવે ત્યારે આપણે મૂકશું વિથ રિસ્પેક્ટ ધેટ. ક્યારે? સાંભળનાર પછી. અને જો પ્રેમ બતાવે તો શું મૂકશું? વિથ લવ ધેટ.
ચાલો મિત્રો એક્ઝામ્પલ જોઈએ. ઉજાલા સે તો તન મેડમ આઈ એમ બિઝી. હકારનું વાક્ય. ઉજાલા ટોલ્ડ તનુ. ઓકે મિત્રો, મેડમ છે તો શું મુખ્ય સામાન્ય પછી જોજો નિયમ. વિથ રિસ્પેક્ટ ધેટ, વિથ રિસ્પેક્ટ ધેટ. ચાલો હવે શું આવ્યું? આઈ એમ બિઝી, તો ઉજાલા માટે આઈ નું સી થશે. સી વોઝ બિઝી. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ક્રિષ્ના સેડ ટુ બંસી, ડિયર આઈ એમ બિઝી. ઓકે, મે ડિયર કીધું, અહીંયા મેડમ કીધું તો રિસ્પેક્ટ ની વાત થઈ ગઈ, અહીંયા મિત્રો ડિયર કીધું તો પ્રેમ ની વાત થઈ ગઈ, રાઈટ? ચાલો, ક્રિષ્ના ટોલ્ડ બંસી. ઓકે, ડિયર તો શું આવશે? વિથ લવ ધેટ, વિથ લવ ધેટ. આઈ નો સી, કારણ કે બંને ગર્લ છે. સી બોર્ડની પરીક્ષામાં કઈ રીતના પૂછાઈ ગયું અથવા તો કઈ રીતના આવે છે એ આપણે જોશું. થોડાક એક્ઝામ્પલ્સ તમને હું કરાવી દઈશ મિત્રો. એ એક્ઝામ્પલ્સ જોઈ લો, બધા નિયમો વાંચી લો, એટલે જિંદગીમાં મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નો જે કોન્સેપ્ટ છે અથવા તો તમારામાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો જે ભાવ છે, હાવ છે, બીક છે મિત્રો, એ આ જન્મમાં તમારી નીકળી જશે. હા, પણ મિત્રો થોડીક મહેનત વધી ગઈ છે, મને પણ ખબર છે લેક્ચર્સ ના ઘણા બધા વહીના છે મિત્રો. પણ મિત્રો આ એક એવો ટોપિક છે કે આજે નહીં, પાંચ વર્ષ પછી પણ તમને હેરાન કરશે. ઇન ફ્યુચર તમે મિત્રો ટીચર બનો અથવા તમે મિત્રો કોઈ તમારા નાના ભાઈ બહેનને શીખવાડો, તો આ ટોપિક તમારા માટે મિત્રો ઈઝી બની રહેશે. અને મેક્સિમમ એવો જ પ્રયત્ન કર્યો છે મિત્રો કે કોઈ પણ નિયમોમાં બાકી ન રહી જાય. ઓકે, તો મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, રાઈટ? ત્યારે આપણે મિત્રો પ્રેક્ટિસ સાથે મળીશું. હું બધા વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ કરું છું, ફ્રેન્ડ્સ, આખી આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેટલું આપણું અત્યાર સુધી હાલનું છે ને આ નિયમ સુધી, એકવાર ઝડપથી મિત્રો અડધી કલાક બેસીને આખી આખું રિવાઇઝ કરી લેજો. ઓકે મિત્રો, અને પછી તમે સીધે સીધે અમારા લેક્ચર્સ અટેન્ડ કરશો ને, તમને ભણવાની બહુ મજા આવશે, તમારો આત્મવિશ્વાસ વધી જશે ને તમે કહેશો કે ના, આમાં ચારમાંથી ચાર તો હવે પાકા જ છે, રાઈટ મિત્રો? તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. તમારું અને તમારા ફેમિલીનો મિત્રો ખાસ 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 ધ્યાન રાખજો. મળીશું નેક્સ્ટ સેશનમાં. રજા આપશો મને. જય હિન્દ, જય ભારત.